થી સચોટ નિર્ણય લેનારા નિર્ણાયકો, જીવન કેવી રીતે જીવવું તેની પરિભાષા આપનાર શિક્ષકો તથા ભાવિ ભારતનું ભવિષ્ય એવા યુવાધનને જીઆર કાપડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટની વિદ્યાર્થીની વિશાલ પારેલા સાદર પ્રણામ. માના કી અંધેરા ઘના હે, માના કી અંધેરા ઘના હે, પર દિયા જલાના કહાં મના હે. ઉપરોક્ત શબ્દ વિશ્વમાં સૌથી વધારે યુવાધન ધરાવતા આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના છે. દેશને યુવા રાખવો હોય તો દેશના યુવા ધનને યુવા રાખવું પડે. અને આજનો આપણો વિષય પણ કંઈક એવો જ છે કે એક યુવા તરીકે મારા પ્રેરણા સ્ત્રોત નેતા, અભિનેતા કે તત્વવેતા. આ વિષય પર હું જ્યારે મારું વક્તવ્ય આપું છું ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે કે યુવા એટલે કોણ. યુવા શબ્દનો અર્થ ખૂબ જ વિશાળ છે. યુવા શબ્દ માત્ર ઉંમર સાથે સંકલિત નથી. યુવા એટલે બોલેલું કે ધારેલું કરી બતાવવાની અદમ્ય શક્તિ ધરાવતો વ્યક્તિ, તે પછી સ્ત્રી હોય કે પુરુષ, 25 વર્ષનો હોય કે 60 વર્ષનો. યુવા એટલે કરી બતાવવાની શક્તિ, શક્તિ, સમર્પણ અને સાહસનો સમન્વય એટલે યુવા. યુવાના અર્થને વધુ સ્પષ્ટ કરવા હું જયદેવ એટલે કે મસ્ત ઉપનામ ધરાવતા એક કવિની પંક્તિ મારા મુખે કહેવા માંગુ છું. પછડાવ છું, અથડાવ છું, રોજ ક્યાંક ખેંચાવ છું, અડીખમ બનીને ઊભી છું, આ દેશની યુવા છું. આ પરંતુ આજના યુવાઓ તો કંઈક દિશા જ ભટકી રહ્યા છે. આજનો યુવાન એટલે જિંદગીમાં મસ્ત, કરિયરમાં વ્યસ્ત, ફેશનમાં પરસ અને વ્યસનમાં ગ્રસ્ત. શું આ છે આપણા યુવાનો? જો આ યુવાનોને સાચી દિશા મળે તો 371.4 મિલિયન યુવાધન ધરાવતા ભારત દેશને વિશ્વ સત્તા બનતા કોણ રોકી શકે? તો આજનો આપણો વિષય એ છે કે આ યુવાની પ્રેરણા છે. પ્રેરણા એટલે લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવા માટેની પ્રાથમિક જરૂરિયાત. પ્રેરણા એટલે જે વ્યક્તિને અંદરથી પ્રેરિત કરે કંઈક કરી બતાવવા માટે. અને આ પ્રેરણા તમે કોઈ પણ પાસેથી લઈ શકો, તે નેતા હોય, અભિનેતા હોય કે પછી તત્વવેતા. તો મેં આ વિશે વિચાર્યું ત્યારે મને ખબર પડી કે આજના નેતા, અભિનેતા અને તત્વવેતા તો એ શબ્દના અર્થ સ્પષ્ટ નથી કરતા. નેતા એટલે દ્રઢ મનોબળથી દેશનું સુકાન સંભાળનાર વ્યક્તિ, પરંતુ આજના નેતા? તેવી જ રીતે અભિનેતાની વાત કરીએ તો અભિનેતાથી તો સમાજનો મોટો વર્ગ પ્રભાવિત થાય છે. અભિનેતાના પહેરવેશથી માંડીને શબ્દો લોકોને હચમચાવી નાખે છે. તો શું અભિનેતાની ફરજ નથી કે તે પોતાના પ્રેક્ષકોને સાચો ઉપદેશ આપે? વાત રહી તત્વવેતાની, ત્યારે મેં જ્યારે તત્વવેતા વિશે વિચાર્યું ત્યારે મને ખબર પડી કે તત્વજ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે જીવનની ઉથલ પાથરોનો સામનો કરવા નવી આશા અને નવી હિંમત આપે. પરંતુ આજના તત્વવેતાઓ તો કંઈક અલગ જ ભાષણ બાજી કરે છે. તેમને જોઈને કહેવાનું મન થાય કે બહુત હૈ હૈ કથની ઓર કરની મેં. આ તમામ વિચાર્યા બાદ મને એમ થયું કે આ નેતા, અભિનેતા અને તત્વવેતા મારા પ્રેરણા સ્ત્રોત કઈ રીતે હોઈ શકે? ત્યારે મને પરમ પૂજ્ય સ્વયં વાસુદેવ કૃષ્ણ યાદ આવ્યા. તે નેતા છે, અભિનેતા છે, તત્વવેતા પણ છે અને અન્ય બહુ બધા ગુણોનો અદ્ભુત સમન્વય છે. કમ્પ્લીટ મેન, પૂરી પ્રકૃતિ મેં કેવળ એક હુઆ, જિસને બચપન જિયા તો એસા કે આજ ભી હર માં અપને બચ્ચે કો પ્યાર સે કાન્હા કહેતી હૈ, જિસને જવાની જી તો એસી કી ઇશ્ક મેં પાગલ લડકે કો લોગ કોલોની મેં કહેતે બડા કનૈયા બના ફિરા, જિસને યુદ્ધ ભી રચાયા તો એસા કી 5 નિર્વાસિત બચ્ચો કો વિશ્વ કી સબસે બડી અક્ષૌહિણી સેના કે સામને વિજય દિલાય, ઓર જિસને જ્ઞાન ભી દિયા તો ગીતા જૈસા કે જિસપે 1000 નોબેલ પુરસ્કાર કુરબાન હૈ. કુમાર વિશ્વાસના શબ્દો શ્રી કૃષ્ણના જીવનને અભિવ્યક્ત કરે છે. તો આજે જે કૃષ્ણએ શસ્ત્ર ઉપાડ્યા વગર જ 5 પાંડવોને 18 અક્ષૌહિણી કૌરવ સેના સામે વિજય અપાવ્યો, તેનાથી સારો નેતા મારી દ્રષ્ટિમાં બીજું કોઈ નથી. તે સ્વયં પહેલા સમષ્ટિનું વિચારે તે જ સાચો નેતા. અને કૃષ્ણએ તો ગોકુળવાસીઓને કંસના પ્રકોપથી બચાવવા ગોકુળ છોડ્યું, મથુરાવાસીઓને જરાસંધના પ્રકોપથી બચાવવા મથુરા છોડ્યું. જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ છોડી શકે તેનાથી સારો નેતા અન્ય કોણ? રહી વાત અભિનયની, તો કૃષ્ણએ તો જગતના નાથ હોવા છતાં દૂત કાર્યથી માંડીને સુખ કાર્ય બધું બખૂબી નિભાવ્યું છે. મહાભારતના યુદ્ધને રોકવા માટે દૂત કાર્ય પણ શ્રી કૃષ્ણએ જ કર્યું અને મહાભારતના યુદ્ધમાં 18 દિવસ સુધી અર્જુનનો રથ હાંકીને સુખ કાર્ય પણ શ્રી કૃષ્ણએ જ કર્યું. ક્યાં એ ગોકુળનો ગોવા જે ગોપીઓના ચીર ચોરતો હતો અને ક્યાં એ જ દ્રૌપદીના 9999 ચીર પુરનાર પાંચાલીનો સખા ગોવિંદ. રહી વાત તત્વવેતાની, તો વિશ્વનું સૌથી મોટું તત્વજ્ઞાન જેના પર 1000 નોબેલ પુરસ્કાર પણ ટૂંકા પડે તે ભગવદ્ ગીતા આપનાર પણ પેલો માખણચોર કાનુડો જ ને, જેણે દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારતા શીખવાડ્યું છે. માણસનો અધિકાર કર્મમાં છે, ફળમાં નહીં તેવો બોધ આપ્યો છે. જે નેતા છે, અભિનેતા છે, તત્વવેતા છે અને આપણા સર્વના આત્મામાં પરમાત્મા સ્વરૂપે રહેલા છે, તે શ્રી કૃષ્ણ જ મારા પ્રેરણા સ્ત્રોત છે. અંતે હું મારા વક્તવ્યને વિરમતા દેશના યુવાનોને એ જ કહેવા માંગુ છું કે ફક્ત વ્યક્તિ નહીં પરંતુ પશુ, પક્ષી, વસ્તુ કોઈ પણને તમારી પ્રેરણા બનાવી તમારું જીવન સાકાર કરો.
कारण के कहवायो छे ने कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती।